રહીશોને ગટર સાફ કરવાની ફરજ પડી. દરેક પ્રકારના નગરપાલિકાને ટેક્સની ભરપાઈ કરવા છતાં સુવિધાઓથી વંચિત. બાળકો, મહિલાઓ, વૃદ્ધોને ગટરના ગંદા પાણીથી ખુશી. રહીશોનો કટાક્ષ. લીમડી મોટાવાસ વિસ્તારના મેઇન આવવા જવાના રસ્તા પર ગટરના ગંદા પાણીથી રહીશોમાં રોષ. સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકામાં આવેલા મોટાવાસના આવવા જવાના મેઇન રસ્તા ઉપર જ રોજે સવારે ગટર ઉભરાઈને ગટરનું ગંદુ પાણી આવી જાય છે ત્યારે આ બાબતે રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ વિસ્તારમાં અલગ અલગ સમાજની દરેક જ્ઞાતિઓ રહે છે, જેમાં વાડી વિસ્તાર, વિવેકાનંદ સોસાયટી, ખાડિયાપરુ, મથુરાપરુ તેમજ ખાકચોક વિસ્તારના લોકો પણ આ રસ્તા ઉપરથી પસાર થતા હોય છે. જ્યારે બીજી તરફ સવારમાં બાળકોને શાળાએ જવાનું હોય છે, મહિલાઓ અને વૃદ્ધોને મંદિરે જવાનું હોય છે, પણ આ ગટરના પાણીને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તેમ છતાં લીમડી નગરપાલિકા આ ખાડા કાન કરીને જોઈ રહ્યું છે. ત્યારે રહીશોના જણાવ્યા મુજબ સફાઈ કામદાર અહીંયા નહીં આવતા રહીશો દ્વારા જ ગટર સાફ કરવામાં આવે છે, જે તેમને તસવીરમાં દેખાઈ રહ્યું છે. બીજી તરફ નાના નાના બાળકોને ઉસકીને આ ગટરનો દરિયો રહીશો દ્વારા ઓળંગવામાં આવી રહ્યો છે. આ બાબતે તંત્રના અધિકારીઓ પોતાની ફરજથી ભાગી રહ્યા હોય તેવું રહીશોને લાગી રહ્યું છે. ત્યારે રહીશોમાં નગરપાલિકા સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આ જો તકલીફ કર્મચારી આવતા નથી મ્યુનિસિપાલિટી ના, અમારે જાતે કરવું પડે બધું. આ તો રોજની રામાયણ છે. આ તો ઘણા ટાઈમથી આવું નવું રહે, કોઈ ગટર કાઢવા નથી આવતું, કચરો અહીંયા પડ્યો છે, વાસ વાળા બહુ તકલીફ પડે. અને બધા બધી જ્ઞાતિના અહીંયા રહે, એક જ રસ્તો છે આ. નાના નાના છોકરા નિશાળે જાય છે, એને ટપડીને લાવવા પડે.